બોટાદ જિલ્લા નંબરવાળા ગામે નર્મદાની કેનાલ તૂટતા ખેડૂતોને લાખોનું નુકસાન. કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ અને આરોપ. બરવાળા ખાતે નર્મદા કેનાલ પસાર થાય છે તે કેનાલ નંબર 16 બરવાળા ભાવનગર રોડ ખાતે આવેલ સર્વે નંબર 241 યસપાર્ક હોટલની પાસેથી પસાર થાય છે. જે કેનાલનું બાંધકામ તૂટી જતાં કેનાલનું પાણી સર્વે નંબર 241ની જમીનમાંથી પસાર થાય છે. તે કેનાલ તૂટી જતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ વાવેલ જાર અને કપાસમાં ભારે નુકસાન થયેલ છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરવા છતાં કેનાલના કામ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બાંધકામ કરવામાં આવેલું જેનાથી આ નર્મદાની કેનાલનું અધૂરું હોય કામ, જેથી કરીને કેનાલ તૂટી જતી હોય છે, જેના કારણે કેનાલનું પાણી ખેતરોમાં જમીનમાં ફરી વળે છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે, ત્યારે આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરવાના લઈને આજ દિન સુધી આ કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોને નુકસાન કરવા માટે જ જાણે કે કેનાલ બનાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. ખેતીની જમીનના માલિકે ખેતીની જમીનમાં થયેલા નુકસાનીના વળતરની માગણી સરકાર પાસે કરેલ છે અને કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેના કારણે જે નુકસાન થયું છે તેનું વળતર પણ ખેડૂતને મળવું જોઈએ અને તાત્કાલિક કેનાલની રિપેરિંગ કામ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મારું નામ પ્રવીણભાઈ કણઝરિયા, પ્રવીણભાઈ નાગરભાઈ કણઝરિયા. હું એક નાનો એવો ખેડૂત છું અને આ કેનાલ 16 નંબર કેનાલનું પાણી વારંવાર તૂટી જતા અહીંયા અમારે નુકસાન થાય છે અને લેખિત અને મૌખિત અરજી દેતા કોઈ કોઈ તંત્ર કામ આપતું નથી. અત્યારે પણ આખું ચોમાસું પાણી આમાં આવેલું છે અને અત્યારે હાલ મારી જાર વાવેલ છે તેની અંદર પાણી ભીષણ હુંદીને ભરાયેલ છે અને ટૂંકમાં કે રવિ પાકનું હવે મારે બહુ મોડું થઈ જશે. આમાં તો સરકાર કોઈ વળતર આપતી નથી. આ ચોથી પાંચમી વખત અહીંયા તૂટી જતા કોઈ વખત અત્યારે પટેલ સાહેબને પણ લેખિત અને મૌખિત અરજી આપેલ છે આપણે. તો સરકારશ્રીને આટલી નમ્ર વિનંતી છે કે એમાં કોઈ વળતર મળે અને વળતર આપીએ તો સારું. અને રવિ પાક અને એના કેનાલ કાચી 5 વર્ષથી બનતા 20-25 ફૂટનો કટકો અહીંયા કાચો જ હોવાથી વારંવાર તૂટી જાય છે.